આગળ જોઈએ છે અનિયત સંકલનના ગુણધર્મ ચલો પહેલો ગુણધર્મ ડી બાય સંકલનમાં એફ ઓફ બરાબર એફ થાય છે એટલે વિકલિત અને પ્રતિવિકલિત બંને ક્રિયાઓ નાશ પામે છે એફ ઓફ એક્સ મળે છે આપણને બારની બાજુ વિકલિત છે પરંતુ જો બારની બાજુ સંકલિત હોય અને અંદરની બાજુ વિકલિત હોય તો આપણે એફ ઓફ એક્સ વત્તા સી લખવાનો છે આ ફેર હોઈ શકે ચાલો ત્રીજો ગુણધર્મ જો બે વિધેયના વિકલિત સમાન હોય એટલે એફડેસ બરાબર સંબંધ શું હોય તે બરાબર જીઓફેક્સ પ્લસ સી જ્યાં સી એ સ્વેર અચળ છે એફએક્સ અને જીએક્સ વચ્ચે માત્ર અચળ ન ફાવત હોય એવું કહેવું છે જો બંનેના વિકલન સમાન હોય તો ચલો ચોથો ગુણધર્મ જો f(x) g(x) અને f(x) + g(x) હોય કે પછી -g(x) હોય ના પ્રતિવિકલિત નું અસ્તિત્વ હોય તો તમે r તે રાખી શકો

તમે સંકલન અલગ અલગ આપી શકો છો હા જો એનું સંકલન અસ્તિત્વ ધરાવતું હોય તો એનું પ્રતિવિકલિત મળતું હોય તોની વાત છે ચરા આગળનો ગુણધર્મ પાંચમો ગુણધર્મ જો f(x) નું પ્રતિવિકલન મળતું હોય મળે તો સંકલનમાં

અને વન અપોન એક્સ કોનો વિકલન છે યાદ કરો કાલે આપણે યાદ કર્યું હતું લોગ મોડ એક્સ પ્લસ સી આપણે યાદ રાખવાનું છે ચલો ત્રીજું સૂત્ર સંકલનમાં વન ડી એક્સ તો કહ્યું હતું કાલે આપણે એક્સ લખવાનો છે એનું કારણ કે એક્સ નું વિકલન વન છે ચલો ચોથું સૂત્ર

એ રેસ ટુ એક્સડીએ તો બરાબર એ રેસ ટુ એક્સ એના છેદમાં લોગે ચાલો સાતમું સૂત્ર સંકલનમાં સાઇન એક્સ ડીએક્સ યાદ કરો માઇનસ કોસે પ્લસ સી કારણ કે કોસ વિકલન માઇનસ સાઇન એક્સ થાય છે એટલા માટે ચાલો આઠમું સુત્ર સંકલનમાં કોસ તો બરાબર સાઇન એક્સ પ્લસ સી ચાલો નવમું સૂત્ર સંકલનમાં સેક વર્ગ એક્સ ડીએક્સ તો આનો જવાબ છે ટેનએક્સ પ્લસ સી કારણ કે ટેન એક્સ નું વિકલન

યાદ કરો સેકેક્સ પ્લસ સી કારણ કે સેકેક્સનું વિકલન સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ છે એટલા માટે ચલો બારમું સૂત્ર સંકલન કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ ડીએક્સ તો બરાબર માઇનસ કોસેક એક્સ પ્લસ સી ચાલો તેરમું સૂત્ર સંકલનમાં વનઅન વન પ્લસ છે અથવા બીજો જવાબ છે માઇનસ કોટ ઇન્વર્સ એક્સ પ્લસ સી ચાલો ચૌદમું સૂત્ર संकलन में वन अपॉन अंडर रूट वन मैनस एक्स स्क्स तो बराबर साइन इनवर्स एक्स प्लस सी अथवा माइनस कॉस अथवाइनसवर्स एक्स प्लस सी चलो छूत्र पंदर मु संकलन વન અપોન મોડ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન ડીએક્સ તો બરાબર છે સેક ઇનવર્સ એક્સ પ્લસ સી અથવા તો માઇનસ કોસેક ઇનવર્સ એક્સ પ્લસ સી આ દરેક સૂત્ર પાંચ લેક્ચર સુધી લખવાના છે તમારે કેટલા લેક્ચર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ સુધી પછી બીજા આવશે બીજા પાંચ સુધી જે સૂત્ર ઉમેરાય એ સૂત્ર પાંચ દિવસ સુધી લખવાના છે જે લેક્ચરમાં આવે એ પછીના પાંચ તમારે લખ્યા કરવાના છે બરાબર છે ઓકે ચલો સાત પોઈન્ટ એકનો દાખલો નંબર છ લઈએ છે નીચેના સંકલિતો શોધો દરેકમાં એક્સ દેખાય છે હા એટલે એક્સની સાપેક્ષ આપણે સંકલન કરવાનું છે અહીંયા આપેલું જ છે આપણને સંકલનમાં

આ સ્વાધ્યાયમાં કેમ મૂક્યો છે એ પ્રશ્ન છે અહીંયા થ્રી એક્સ નહીં પણ એક્સ જ હોવો જોઈએ પણ એ થ્રી એક્સ લખ્યો છે ઓકે આગળ જોવાના જ છે આ પ્રકારના દાખલા આગળ જોવાના છે અત્યારે હાલ આ સ્વીકાર લો થ્રી એક્સ ના છેદમાં થ્રી પ્લસ વનનું નું સંકલન એક્સ ખબર છે ને બધાનો ભેગો અચળાંક આપણે સી મૂકી દેવાનો છે આ બંનેનો સ્વેટ અચળ ભેગો સી મૂકી દેવાનો છે બંનેનો અલગ અલગ મૂકવાની જરૂર નથી આપણે નિરીક્ષણની રીતે શીખ્યા છે એ રીતે ઈ રેસ ટુ એક્સનું યાદ હોય તો બરાબર નિરીક્ષણની રીતે જ છે શું આવશે તે કે ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ થ્રી એક્સ એટલે કે ઈ ટુ થ્રી એક્સ અને થ્રી એક્સનું વિકલન પાછું થ્રી આવશે હવે ત્રણ આ બાજ જશે એટલે વન બાય થ્રી ડી બાય ડી એક્સ ઇ રેસ ટુ થ્રી એક્સ બરાબર ઈ રેસ ટુ થ્રી એક્સ વન બાય થ્રી અંદર એટલે ડી બાય ડી એક્સ વન બાય થ્રી ઈ રેસ ટુ થ્રી એક્સ બરાબર ઈ રેસ ટુ થ્રી એક્સ એટલે આનું વિકલન આ છે તો પછી આનું સંકલિત આ થાય એટલે વન બાય થ્રી ઈ રેસ ટુ થ્રી એક્સ એ રીતે મૂક્યો છે બરાબર છે પણ પછી આપણે આગળ ભણવાનું છે છે નિયમ આપણી પાસે કે એક્સ નો સહગુણક હોય એના વડે ભાગવાનું થશે કેમ એ જોઈએ છે આપણે એક્સ ના સહગુણક વડે ભાગવાનું હોય સંકલનમાં વિકલનમાં એક્સ ના સહગુણક વડે ગુણા છે જો થ્રી એક્સ છે ને તો એનો ગુણા વિકલનમાં ગુણાશે તો સંકલનમાં ભાગવાની ક્રિયા થશે બરાબર છે આ એક જ દાખલા આ સ્વાધ્યાયમાં આ એક જ દાખલામાં આ છે એટલે અત્યારે હાલ આપણે આ આટલું સમજ્યા છીએ ચલો આગળનો દાખલો દાખલા નંબર સાત ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન એક્સ સ્ક્વેર કૌશમાં વન માઇનસ વન અપોન એક્સ સ્ક્ર ડીએક્સ છે ચલો અહીંયા ગુણાકાર છે તો ગુણાકારમાં અલગ અલગ સંકલન કરવાનું નથી આપણે સરવાળો બાદ બાકી હોય તો જ આપણે સંકલન કરી શકીશું યાદ રાખો તો આને અંદર ગુણી દઈએ છીએ સંકલનમાં એક્સ સ્ક્વેર અને માઇનસ વન ડીએક્સ થશે બરાબર છે અહીંયા ગુણાશે અહીંયા ગુણાશે એટલે એક્સ સ્ક્વેર એક્સવેર ઉડી જશે ને હવે બંનેનું અલગ અલગ સંકલન કરી શકાશે મતલબ આ રીતે ચલો એક્સ સ્ક્વેર ના સંકલન માટે સૂત્ર આપણું એક્સ ની એન પ્લસ વન ભાગે એન પ્લસ વન એટલે એક્સ ઇઝ ટુ ટુ પ્લસ વન ભાગ્યા ટુ પ્લસ વન વનનું એક્સ પ્લસ સી એટલે આ શું છે તો કે વન બાય થ્રી એક્સનો ઘન માઇનસ એક્સ પ્લસ સી આ એનો જવાબ છે ચાલો આઠમા દાખલો જોવો જરા રકમમાં સંકલનમાં એ એક્સ સ્ક્વેર સી ડીએક્સ સરવાળો છે એટલે સંકલન બન ત્રણેયમાં અલગ અલગ આપી શકાશે એટલે બરાબર સંકલનમાં એ એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સંકલનમાં બીએક્સ ડીએક્સ પ્લસ સંકલનમાં સીડીએક્સ આપણને ખબર છે કે એ બાર લઈ શકાય સંકલનમાં હમણાં જ આપણે એનો ગુણધર્મ જોયો અછ બાર એટલે એ સંકલનમાં એક્સ ડીએક્સ પ્લસ બી સંકલનમાં એક્સ ડીએક્સ પ્લસ સી સંકલનમાં વન ડીએક્સ અને વન નું સંકલન એક્સ આપણને ખબર છે ચલો આગળ અહીંયા ઇઝ ઇક્વલ ટુ એ તો અચળ છે તો બાર છે એટલે એમને જ એક્સક્વેરનું સંકલન અત્યારે હાલ જ કર્યું આપણે અહીંયા એક્સક્વેરનું સંકલન એક્સની બે વત્તા એક ભાગ્યા બે વત્તા એક

કે એ સ્વાયર રચળ છે એનો ચલો ઇઝ ઇક્વલ ટુ x ટાઈપ વધારે લખીએ અહીંયા એ બાય થ્રી એક્સ નો ઘન પ્લસ બી બાય ટુ એક્સ ક્વેર વત્તા વત્તા કે એનો જવાબ છે ચલો નવમો દાખલો અહીંયા જગ્યા છે લઈ લઈએ છે સંકલનમાં ટુ એક્સ સ્ક્ર પ્લસ ઈ રેસ ટુ એક્સડી ચાલો શું કરીશું સંકલન સરવાળો છે એટલે બંને ઉપર અલગ અલગ આપી દેસો સંકલન ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સંકલન ઈ રેઇસ ટુ એક્સ ડીએક્સ આમાંથી બે બાર કાઢી શકાશે અછળને બહાર લઈ લો

શન રૂટ એક્સ માઇનસ વનઅપોન રૂટ એક્સ એનો વર્ગડીએક્સ ચલો પેલા વર્ગનું વિસ્તરણ કરવું પડશે આખાનો વર્ગ છે ને એ સિવાય સંકલન નહીં થાય આપણે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં જે રૂપો જાણીએ છીએ એ સ્વરૂપમાં એને લાવવાનું છે એટલે સંકલન વિસ્તરણમાં પહેલા પદનો વર્ગ એટલે આ ગુણ્યા એટલે બે જ રહેશે છેલ્લું પદ આનો વર્ગ એટલે વન અપોન એક્સ થશે ચલો હવે દરેક ઉપર સંકલન અલગ અલગ આપી દઈએ છે સરવાળા બાદ બાકીમાં તમે અલગ અલગ સંકલન આપી શકો છો બે બાર અને વન નું એક્સ વન પણ એક્સ નું યાદ રાખવાનું છે શું લોગ મોડ એક્સ અને પ્લસ સી અહીંયા છે એટલે બધાનો ભેગો સ્વય રચન ચલો અગિયારમાં દાખલો સંકલનમાં એક્સ ઘન પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર માઇનસ ફોર ભાગ્યા એક્સ સ્ક્ર ડીએક્સ જોવો જ સેલો સહેલો છે પેહલા તો બધાને છૂટા પાડવા પડશે સરવાળા બાદ બાકીમાં દરેક એક લાવવા પડશે

પ્લસ ફાઈવ એક્સ માઇનસ માઇનસ પ્લસ ફોર સી એનો જવાબ છે માઇનસ વન છે ને છેદમાં એક્સ આપણે અહીંયા ચલો બારો દાખલો આવ્યા છીએ આપણે એક્ઝામ્પલ નંબર બાર સંકલનમાં એક્સ ઘન વત્તા થ્રી એક્સ પ્લસ ફોર સરવાળો બાદ બાકી લાવવાનો છે એટલા માટે સંકલનમાં એક્સ ગન એના છેદમાં રૂટ પ્લસ થ્રી એક્સ ના છેદમાં રૂટ પ્લસ ચારના છેદમાં રૂટ ઉપર સંકલન ઇઝ ઇક્વલ ટુ સંકલન બરાબર સંકલનમાં આના છેદમાં એટલે એક્સ ની કેટલી ઘાત આવશે ત્રણ માઇનસ એક દ્વિત્યાંશ ઘાત આધા સરખા ઘાતાંકો બાદ બાકી કરી છે મેં હજુ તો સંકલન નથી કર્યું આપણે ચલો ત્રણ બાર લઉં છું સંકલનમાં એક્સના છેદમાં રૂટેક્સ એટલે એક્સની વન માઇનસ વન બાય ટુ ઘાથ આ ઘાત બાદ બાદ બાકી તમે ડાયરેક્ટ લખી શકો ચલો છેલ્લું પદ વધતા ફોર બાર અચળ છે એટલે અહીંયા ડીએક્સ લખવાનું રહી ગયો છે સંકલનમાં રૂટેક્સ છે એટલે એક્સની માઇનસ વન બાય ટુ ઘાથ હે ને અહીંયા એક્સની વન બાય ટુ છે આપણે ઉપર લઈ ગયો હું કારણ કે સંકલન કરવાનું છે ચલો એક સ્ટેપ લખીએ છીએ હજુ સંકલનમાં એક્સની કેટલી ગાથ ત્રણ દુ છ માઇનસ એક એટલે પાંચ દ્વિત્યાંશ ડીએક્સ પ્લસ થ્રી સંકલનમાં બે એકુ બે માઇનસ એક એટલે એક્સની એક દ્વિત્યાંશ ડીએક્સ પ્લસ ફોર સંકલનમાં એક્સની માઇનસ વન બાય ટુ ડીએક્સ એનું એ સ્ટેપ લખ્યું છે અહિયાં છેલ્લે તો ચલો બધાનું સાથે સંકલન કરી દઈએક્વલ ટુ એક્સની પાંચ દ્વિત્યાંશ વધતા એક એટલે એક્સની પ્લસ વન ભાગે એન પ્લસ વન પાંચ દ્વત્યાંશ એક પ્લસ થ્રી ચલો x ની એક દ્વિત્યાંશ પ્લસ વન ભાગ્યા એક દુત્યાંશ પ્લસ વન એક્સની માઇનસ વન બાય ટુ પ્લસ વન ભાગ્યા માઇનસ વન બાય ટુ પ્લસ વન અને છેલ્લે પ્લસ સી સેરે ચો સી મૂકવાનો છે ચલો ઇઝ ઇક્વલ ટુ આ આવશે બે કુ પાંટવે સાત દંશ પણ ઉપર લઈ તો બે સપ્તમાં ટુ બાય સેવન બે કુ બે ને પાંચ સાત સાત પણ બગડો ઉપર આવશે ટુ બાય સેવન અને એક્સ ની સેવન બાય ટુ આઘાત સેવન બાય ચલો એવું છે બે એક બે એક એટલે આ ત્રણ તો છે જ પણ અહીંયા ગુણાકારમાં આવશે બે તૃત્યાંશ બે તૃત્યાંશ કયો આ રીતે ત્રણ દ્વિત્યાંશ થયો ને એનો ઉલટો અહીંયા અને એક્સ ની અહીંયા ત્રણ દાત ચલો વત્તા ચાર માઇનસ વન બાય ટુ પ્લસ વન એટલે પ્લસ વન બાય ટુ બે ઉપર એક્સ ની પ્લસ વન બાય ટુ ઘાત પ્લસ સી માઇનસ વન બાય ટુ પ્લસ વન એટલે વન અપોન ટુ રહેશે ચલો ઇઝ ઇક્વલ ટુ ટુ બાય સેવન એક્સ ટુ સેવન બાય ટુ આ ત્રણ ત્રણથી જશે એટલે વત્તા ટુ એક્સ ની ત્રણ દર આઠ રૂટ એક્સ અને પ્લસ સી છે સંકલનમાં એક્સ ઘન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન છેદમાં એક્સ માઇનસ વન ડીએક્સ હવે અંશમાં કોઈ પણ પ્રકારે આપણે એક્સ માઇનસ વન હવે લાવવાનો જ છે અને આવે પણ છે જુઓ કેવી રીતે ઇઝ ઇક્વલ ટુ પહેલા બેમાંથી એક્સ સ્ક્વેર સમયે નીકળે છે અહીંયા આવશે એક્સ માઇનસ વન ઓકે બીજા બેમાં વન નીકળશે એટલે એક્સ માઇનસ વન એના છેદમાં એક્સ માઇનસ વન ડીએક્સ ચલો ટુ હવે આ એક પદ અને આ બે પદ કહેવાય એક્સ માઇનસ વન સામાન્ય નથી ડાયરેક્ટ જ આ એક પદ છે આ બે પદ એક્સ માઇનસ ને આના છેદમાં આપો એક્સ માઇનસ ને આના છેદમાં આપો બંને છેદમાં આપી દો એટલે આ બે ઉડી જશે ના બે ઉડી જશે એટલે રહેશે શું અહીંયા તો અહીંયા એક્સ સ્ક્વેર આના છેદમાં એટલે આ બે ઉડી ગયા એટલે આના છેદમાં એટલે એક્સ માઇનસ વન ગયા એટલે પ્લસ વન અને અહીંયા ડીએક્સ છે બંનેના જવાબ આપણને ખબર છે એક્સ સ્ક્વેર નું સંકલન એક્સ ની ત્રણ ગાત ભાગ્યા ત્રણ વધતા એકનું સંકલન એક્સ અને પ્લસ છેલ્લે સી આવશે બરાબર છે ઓકે ચલો દાખલો નંબર ચૌદ લઈએ છે સહેલો દાખલો છે સંકલનમાં વન માઇનસ એક્સ રૂટ ડીએક્સ આપણને ખબર છે કે એક્સ એક્સ વચ્ચે ગુણાકાર રાખવાનો નથી એને ગુણી જ દેવાના છે ચલો ગુણી દઈએ છે આપણે એને ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એક્સની વન બાય ટુ ઘાત આની સાથે વન ગુણો એટલે રૂટ એટલે વન બાય ટુ ઘાત આવે ને અને આની સાથે આ ગુણો એટલે એક્સની થ્રી બાય ટુ ઘાત ડીએક્સ આધાર સરખા ઘાતંકોનો સરવાળો વન પ્લસ વન બાય ટુ એટલે થ્રી બાય ટુ આવશે ચલો ઇઝ ઇક્વલ ટુ બંને ઉપર સંકલન અલગ અલગ સંકલન x ની થ્રી બાય ટુ ઘાત dx આપણે જે સૂત્રો જાણીએ છીએ એ સ્વરૂપમાં લાવી દેવાનું આ એક્સની ઘાતના સૂત્રો છે તો બરાબર હવે એક્સની બરાબર હવે એક્સની વન બાય ટુ પ્લસ વન ડાયરેક્ટ લખું છું થ્રી બાય ટુ ભાગ્યા થ્રી બાય માઇનસ અહીંયા એક્સની એન ગાતરી એન પ્લસ વન એટલે થ્રી બાય ટુ પ્લસ વન એટલે ફાઈવ બાય ટુ એટલે એક્સની ફાઈ બાય ટુ ભાગ્યા ફાઈવ બાય ટુ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી ટુ ઉપર એટલે ગુણાકારમાં આવશે એટલે એક્સની અહીંયા થ્રી બાય ટુ માઇનસ અહીંયા ટુ બાય ફાઈવ એક્સની ફાઈવ બાય ટુ અને પ્લસ સી એનો જવાબ છે ચલો દાખલો નંબર પંદર જુઓ સંકલનમાં રૂટેક્સ કૌશમાં થ્રી એક્સ સ્ક્ર પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ આની જેમ જ રૂટેક્સ અંદર ગુણ્યોક નહીં એમ તમારે ગુણી દેવાનું છે અને પછી સંકલન કરવાનું છે જાતે ગણવાનું છે ચાલો હવે દાખલો સંકલનમાં ટુ એક્સ માઇનસ થ્રી કોસ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ સરવાળા બાદ બાકીમાં સંકલન અલગ અલગ લઈ શકાય છે ચલો અલગ લઉં છું સાથે અચડને બહાર લઈ લઉં છું સંકલનમાં એક્સ માઇનસ થ્રી સંકલનમાં કોસ એક્સ ડીએક્સ પ્લસ સંકલનમાં ઈ રેસ ટુ એક્સ चलो ચલો ઇઝ ઇક્વલ ટુ બે તો એમને એમ છે એક્સનું સંકલન એક ગાલ દરવાની છે એક ઘાત છે એટલે બે ઘાત એક્સની બે ઘાત ભાગ્યા બે એક્સ રેસ ટુ એન પ્લસ વન ભાગ્યા એન પ્લસ વન માઇનસ થ્રી કોસનું સંકલન સાઇન એક્સ છે બોલાય નહીં माइनस ने प्लस cos x નું સંકલન + sin x છે અને e ^ x નું no e ^ x છે અને + છેલ્લે स्क्वायर c લખવાનો છે પૂરો થઈ ગયો 17 માં દાખલો જોવો સંકલન માં 2x ^ 2 - 3 sin x + 5 દરેક ઉપર સંકલન અલગ અલગ આપવાનું છે એટલે ટુ અછળ બાર પણ લઈ લેવાનું સાથે સાથે એટલે એક્સ dx ડીએક્સ માઇનસ ત્રણ સંકલનમાં સાઈનએક્સ ડીએક્સ પ્લસ ફાઈવ સંકલનમાં રૂટ એક્સ એટલે શું લખી શકાય એક્સની વન બાય ટુ સાદરૂપ આપ્યું છે બીજું કશું નથી કર્યું ચાલો અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ આપણે ટુ આપેલો છે અહીંયા અને એક્સવેર નું સંકલન એક્સની ત્રણ ગાદ ભાગ્યા ત્રણ પ્લસ વન પ્લસ વન પ્રમાણે માઇનસ માઇનસ કોસ એક્સ એટલે કૌશમાં લખવું પડશે માઇનસ કોસ એક્સ વત્તા ની વન બાય ટુ એની તો એક્સ ની થ્રી બાય ટુ ભાગ્યા થ્રી બાય ટુ અને વત્તા સી થ્રી વન બાય ટુ પ્લસ વન એટલે થ્રી બાય ટુ આપણી પાસે આ બે ત્રશ એક્સ નો ઘન આ માઇનસ માઇનસ પ્લસ થ્રી કોસે વધતા બે ઉપર જશે એટલે દસ ભાગ્યા ત્રણ x ની ત્રણ દ્વિત્યાંશ ઘાત વધતા સી એનો જવાબ છે સંકલનમાં સેકેસ ગુણાકાર હોય તો સંકલન નથી કરવાનું સરવાળા બાદ બાકીમાં જ સંકલન કરવાનું છે આની અંદર ગુણી દઈએ છીએ ચલો હવે છૂટું પાડી દઈએ છીએ સંકલન સેક વર્ગ એક્સ ડીએક્સ પ્લસ સંકલન સેકેએક્સ આ

Dx is equal ટુ આપણી પાસે ચાર સૂત્રો છે અત્યારે ત્રિકોણ મિત્ર વિધિના સાઇનનું સંકલન નું સંકલન સોરી છ સૂત્રો સાઇનનું સંકલન કોસનું સંકલન સેક્સ નું સંકલન કોસેક્સ સ્ક્વેરનું સંકલન નું સંકલન અને કોસેક એક્સનું સંકલન અને ટેન અને કોટના સંકલન હાલમાં નથી બરાબર ઓકે ચલો ફેરવીએ છે સેક વર્ગ એટલે વન અપોન કો સ્ક્વેર એક્સ અને કોસ x સ્ક્વેર એટલે 1 sin સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x ઉપર આવશે ચલો ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર x પણ tan સ્ક્વેર x નું સંકલન નથી આપણને ખબર છે યાદ કરો કોનું સંકલન છે આપણી પાસે તો હા આનું એક સૂત્ર મૂકીએ તો સંકલન છે પાછું સેક વર્ગ એક્સ માઇનસ વન સંકલન નથી આપણી પાસે પણ આ સૂત્ર છે ટેન સ્ક્વેર એક્સ નું તો હવે આ બંને પ્રમાણિત સ્વરૂપ આવી ગયા સેક સ્ક્વેરનું સંકલન છે જ અત્યારે હાલ કર્યું આપણે આનું સંકલન છે આપણી પાસે ટેન એક્સ ઇઝ ટુ ટેન એક્સ અને વન નું છે એક્સ ને પછી સી છેલ્લે જવાબ છે એક્ઝામ્પલ નંબર વીસ સંકલનમાં ટુ માઇનસ થ્રી સાઇન એક્સ ભાગ્યા કોર એક્સ ભાકારો કે ગુણાકારો છૂટા પાડી દેવાના ગુણીને ભાગીને ચલોને ભાકાર માં અલગ અલગ આપી દો બંને એટલે ઇઝ ઇક્વલ ટુ સંકલન

તો એને લખી શકો બરાબર આપણી પાસે સાઈન એક્સ ભાગ્યા કોન ગુણ્યા સાઇન એક્સ ભાગ્યા કોસે ગુણ્યા કોસે ગુણ્યા સાઇન એક્સ સાઇન એક્સ કોસ ગુણ્યા કોસ એટલે

યાદ કરો અને પ્લસ સી આ જવાબ છે એનો અહીંથી પછી અહીંયા લખ્યો છે